વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 2 માં આપણે ગણિતમાં ચોથું ચેપ્ટર 10 10 ની ગણતરી આપણે આગળના વિડિયોમાં 1 થી 18 પ્રશ્ન આપણે જોઈ ગયા છે આજે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 19 એમાં આપણને શું કહે છે પહેલા આપણે પ્રશ્ન વાંચો 41 મોતીમાંથી 10 મોતીની એક એવી કેટલી માળા બનાવી શકાશે 41 મોતી છે એક માળામાં આપણે કેટલા મોતી નાખવાના છે 10 તો કેટલી માળા બનાવી શકાશે એ આપણે કહેવાનું છે ત્યારબાદ માળા બનાવ્યા બાદ મોતી વધશે કે નહીં નીચે આપેલી જગ્યામાંથી દોરીને દર્શાવો હવે આપણે 41 આપણે મોતી છે એમાંથી જે એક મોતી છે જે એક માળા જે છે એ 10 મોતીની બનાવવાની છે એમ કેટલી માળા આપણે બનશે જો મોતી વધશે કે નહીં એનો જવાબ આપણે આપવાનો છે હવે આપણે અહીંયા જે છે નીચે તમને બોક્સ આપેલું છે એમાં માળા દોરીને આપણે બંધાવવાનું છે તો આપણે પહેલાં માળા દોરી અને કેટલા મોતી વધશે એ આપણે કહેવાનું છે તો પહેલા આપણે 19મો પ્રશ્ન નંબર 19 એમાં તમારે 41 મોતી જે છે તો એક મોતીની માળા 10 ની કરવાની છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આખરે એક માળા 10 મોતી ત્યારબાદ હજી આપણે બીજી માળા કરી 1 2 3 4 5 6 7 8 9 અને 10 આખરે બીજી માળા એ પણ 10 મોતી એટલે આપણે કેટલા 10 ને 10 20 થયા ત્યારબાદ ત્રીજી કરી આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ થઈ ત્રીજી માળા અને એ પણ 10 મોતી એટલે કેટલી થઈ 10 વત્તા 10 વત્તા 10 એટલે 30 હજી આપણે એક માળા કરી શકીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ થઈ ચોથી માળા અને આ પણ 10 મોતી એટલે કેટલી થઈ માળા 4 માળા થઈ અને કેટલા મોતી થયા 10 વત્તા 10 20 20 વત્તા 10 એટલે 30 30 વત્તા 10 એટલે 40 અને આપણને 41 કીધા છે એટલે એક મોતીની આપણે માળા બને નહીં આપણે 10 મોતી ભેગા કરશું તો જ આપણને માળા બનશે એટલે 4 માળા જે છે એ આખી બનશે ત્યારબાદ એક મોતી વધશે તો આપણે પહેલા નીચે લખીશું તમારે જે બોક્સ આપેલું છે અહીંયા મેં તમને જોયું છે એટલે તમારે મોતી પણ દર્શાવવાના છે 10 નીચે આવું લખવાનું છે હું લખું છું એ પણ તમારે લખવાનું છે કુલ 4 માળા બનશે એક મોતી વધશે આટલું તમારે નીચે લખવાનું છે કુલ કેટલી 4 માળા બનશે અને આમાંથી એક મોતી આપણે વધશે કેટલા મોતી વધશે એક મોતી વધશે કારણ કે આપણે 40 માળાનો મોતીનો આપણે માળા બનાવવા માટે ઉપયોગ કરેલ તો એક મોતી આપણે પાસે વધશે હજી જો 9 મોતી આપણે પાસે હોય તો બીજી એક માળા આપણે બની જાય તો તમારે આ રીતે જે બોક્સ આપેલું છે એમાં તમારે આ દર્શાવવાનું છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર 20 ચાંદલાના ચિત્રો પરથી પ્રશ્નના જવાબ આપો આપણને તમને અહીંયા ચાંદલાના અલગ અલગ પેકેટો આપેલા છે એની ઉપરથી આપણને નીચે પ્રશ્ન પૂછ્યો છે એના જવાબ આપણે આપવાના છે તો પ્રશ્ન નંબર છે 20
આપણને જે સ્ટાર વાળાની સંખ્યા 10 નું જૂથ કેટલા છે, છૂટક કેટલા છે અને કુલ કેટલા છે એ આપણે કહેવાનું છે. અને આ જે સ્ટાર વાળા જે ચાંદા આપ્યા છે ની સંખ્યા કેટલી છે, સંખ્યા 10 નું જૂથ કેટલું છે એ કેટલા છે વત્તા છૂટક કેટલા છે. છૂટક પણ આપણે પેકેટ સિવાયના આપેલા છે એમાં કેટલા છે અને કુલ સંખ્યા આપણે કહેવાની છે કે છૂટક અને જૂથની કુલ સંખ્યા આપણે કેટલી છે એ કહેવાની છે. આપણે પહેલા સ્ટાર વાળા ચાંદલા પેકેટમાં કેટલા છે, 10 નું જે જૂથ છે એમાં કેટલા છે, 1 છે. તો 10 નું જૂથ કેટલું થશે, 1. અને છૂટક આપણી પાસે કેટલા છે, 1 2 અને 3. તમે નીચે દેખાય છે કેટલા છે, 3. તો 10 નું જૂથ છે એટલે 10 અને છૂટક કેટલા છે, 3. તો 10 વત્તા 3 આપણે જવાબ શું મળશે, 13. આપણે જવાબમાં શું લખશું, 13. 10 નું 1 જૂથ છે એટલે 10 થાય અને છૂટક 3 છે એટલે 10 વત્તા 3 કરીએ એટલે આપણે જવાબ શું મળશે, 13. ત્યારબાદ આપણને ચોથો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જે શેપ આપણને આપેલો છે કે રાઉન્ડ રાઉન્ડ વાળા આ જે ચાંદલા છે ની સંખ્યા કેટલી છે, સંખ્યા કેટલી છે એમાં 10 નું જૂથના કેટલા છે, જૂથના કેટલા છે, છૂટક કેટલા છે અને કુલ સંખ્યા કેટલી છે એ આપણે કહેવાનું છે. તો આપણને જો તો આપણને 10 નું જે જૂથ છે પેકેટનું એ કેટલા આપેલા છે, 1 આપેલું છે. 10 ના જૂથમાં આપણે શું લખીશું, 1, કારણ કે આ જે પેકેટ છે એ 10 નું જૂથ છે. દાવા કેટલા પેકેટ આવા શેપવાળા છે, 1 જ છે. આપણે 10 ના જૂથમાં કેટલા લખ્યા, 1. અને છૂટક આપણને નીચે આપેલા છે એમાં છે, હા છે. આપણે શું લખીશું, કેટલા છે, 1 જે છે. તો આપણે 10 નું જૂથવાળા 1 છે એટલે 10 અને છૂટક કેટલા છે, 1. તો 10 વત્તા 1 લખ્યું એટલે આપણે શું મળશે જવાબ, 11. આપણે કુલમાં શું લખીશું, 11. 10 વત્તા 1 એટલે આપણે જવાબ શું મળશે, 11. તો તમારું આ જે ચેપ્ટર છે ચોથું કે 10-10ની ગણતરી, 10-10ની ગણતરીમાં આપણે પ્રશ્ન નંબર 20 જે છેલ્લો પ્રશ્ન આપણો હતો, 10-10ની ગણતરીમાં આપણે શું કરતા શીખ્યા, 10નું જૂથ બનાવતા શીખ્યા કે 10નું 1 જૂથ હોય એટલે 10, 10નું 2 જૂથ હોય એટલે 20, જે આપણે પહેલા પેજમાં જ આપણે ભણી ગયા છે કે 10નું 3 જૂથ હોય તો 30, 10નું 4 જૂથ હોય તો 40, 10ના 5 જૂથને આપણે શું કહેશું, 50, 10ના 6 જૂથને 60, 10ના 7 જૂથને 70, 10ના 8 જૂથને 80, 10ના 9 જૂથને 90 અને 10ના 10 જૂથ એટલે 100 એ આપણે ભણી ગયા છે આગળ. તો તમે 10-10ની ગણતરી કરતા શીખ્યા કે તમે એક સંખ્યા કે એમાં 10-10 ઉમેરતા જવાનું છે. 10-10ની ગણતરી સરવાળો પરથી આપણે જવાબ મેળવવાનો હતો એ આપણે જોડકા પણ શીખ્યા, બીજી ગણતરી પણ કરતા શીખ્યા અને મિશ્ર પ્રશ્ન આપણે કે આખા ચેપ્ટરમાં આપણે શું ભેગો થઈને આપણે જોયું એ પણ આપણે જોઈ ગયા. છેલ્લો પ્રશ્ન 20માં હતો એ પણ અલગ આવ્યો કે 10નું જૂથ કેટલું છે, છૂટક કેટલા છે, પેકેટમાં કેટલા છે, બધાના આપણે પ્રશ્નના જવાબ આપ્યા. તો આ વિડીયો જોઈને તમારે પ્રશ્ન નંબર 19 અને 20 તમારે પૂરા કરવાના છે. તો આ વિડીયોની સાથે તમારે આખા ચેપ્ટરની પીડીએફ પણ તમને મળી જશે. જો તમારે કોઈને બાકી હોય તો પીડીએફ જોઈને પણ લખી શકો છો અને વિડીયો જો કોઈને જોવાના બાકી રહેશે તો તમારે ટી સ્કૂલ જે છે એમાં પણ તમારે આવી જશે. આના જે મેં વિડીયો ઉતાર્યા છે બધા તમારા વિડીયો એમાં આવી જશે અને જો પીડીએફમાંથી જોઈને તમારે આઈડીએમમાં પૂરું કરવાનું છે. તો 4 ચેપ્ટર તમારા અહીંયા પૂરા થાય છે. આગળ જે 5મું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.